बनासकांठा जिलाना धानेरा शहर खाते आज महिलाओं रस्तो बंद करी पोतानी मांगणी सरकार सुधी पहोंचाड़वा माटे उग्र आंदोलन कर्युं हतुं। धानेरा रेलवे ओवरब्रिज ने पसार करवा माटे सुविधायुक्त व्यवस्था की मांग साथे पुलनी बन्ने बाजू सर्विस रोड की मांग करवामां आवी हती। धानेरामां 17 ऑगस्टना रोज ओवरब्रिजने खुल्लो मुकवामां आव्यो हतो, ज्यारे ओवरब्रिज पर फूटपाथनी सुविधा न होवाने कारणे स्थानिक रहीशोए फूटपाथनी मांगणी पण करी हती। रेलवे ओवरब्रिजनी बंने बाजू शाळा तेमज मंदिर होवाना कारणे बाळको तेमज वडीलो कई रीते रेलवे पुलने पसार करे ते मामले छेल्ला एक मासथी ધારદાર રજૂઆત થઈ રહી હતી, પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતે નજરઅંદાજ કરવામાં આવી રહી હતી। આજે મહિલાઓ પોતે પોતાના બાળકોના જીવની ચિંતાને લઈ રસ્તા પર ઉતરી આવી હતી। ધાનેરા રેલવે ઓવરબ્રિજની પાસે આવેલી સોસાયટીના રહેણાંક વિસ્તારની મહિલાઓ આજે જલારામનગર સોસાયટી નજીક રેલવે પુલની બંધ કરી રસ્તા પર બેસી ગઈ હતી। અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબ ના મળતા આજે મહિલાઓ રણચંડી બની રસ્તા રોકો આંદોલન કરી રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીને લઈ વિરોધ દર્શાવ્યો હતો। મહિલાઓની મુખ્ય માંગણી એ છે કે બંને તરફ શાળાઓ આવેલી હોવાના કારણે બાળકો શાળાએ જાય છે, જ્યારે રેલવે ઓવરબ્રિજ ફૂટપાથ ના હોવાને કારણે બાળકો રેલવેના પાટા પરથી પસાર થાય છે, જ્યારે કેટલાક બાળકો ભારી ભરખમ વાહનોની સાથે ઓવરબ્રિજ પરથી પસાર થતા હોય છે। જ્યાં સુધી બાળકો ઘરે ના આવે ત્યાં સુધી બાળકોના માતા પિતાના જીવ તાળવે બંધાયેલા હોય છે। આખરે પોતાના રજૂઆતની ધારદાર બનાવવા માટે તમામ કામ પડતા મૂકી મહિલાઓ પોતાના વૃદ્ધ માતા પિતા તેમજ બાળકોના જીવ જોખમમાં ના મુકાય તેને લઈ પુલ પર રસ્તો બંધ કરી તમામ મહિલાઓ બેસી ગઈ હતી। છોકરાઓ બહેરા ચાલતા જઈ આવી શકે એવો રસ્તો તો જોઈએ જોઈએ રેલવે ક્રોસ કરીને રોજ સ્કૂલે જાય છે, રોજ અમને જીવનું જોખમ છે, રોજ મુકવા જઈએ તો છોકરાઓ નાના નાના જીવ અધરના અધર હોય અમારા, કે છોકરાઓ ઘરે આવશે કે નહીં આવે। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકાની પ્રજા સુવિધાઓની જગ્યાએ મુશ્કેલીઓ વેઠી રહી છે। આમ તો મોટા ઉપાડે ગુજરાતની ભાજપ સરકાર વિકાસની વાતો કરતી હોય છે, જોકે પ્રજાને પછવામાં આવતા વિકાસ માત્ર સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટનો થતો આવ્યો છે। ધાનેરાના અનેક લોકો રેલવે પુલના કામથી નારાજ છે। રેલવે ઓવરબ્રિજની બંને બાજુ સર્વિસ રોડ બન્યા નથી, વરસાદી પાણીના કારણે વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ છે, જોકે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવામાં ધાનેરાવાસીઓની આ સમસ્યાને કોઈ જ સાંભળતું નથી। સરકારની નિયત સમય મર્યાદા કરતાં રેલવે ઓવરબ્રિજના બાંધકામ માટે વધુ સમય આપવામાં આવી રહ્યો છે, જેના કારણે રેલવે ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટર પોતાની મનમરજી પ્રમાણે પ્રજાના હિતમાં વિરુદ્ધમાં રેલવે ઓવરબ્રિજનું કામ કરી રહ્યો છે। જો 10 દિવસ દરમિયાન ધાનેરા લોકોના લોકોની રજૂઆતને લઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રેલવે ઓવરબ્રિજ તોડવા સુધીની તૈયારીઓ મહિલાઓ બતાવી છે। જેટલા લોકો ઓવરબ્રિજના ઉદઘાટનમાં જોવા મળ્યા નથી તેના કરતાં પણ વધારે મહિલાઓ આજે પુલ પર ચક્કાજામમાં જોવા મળી હતી। પોતાના બાળકોના જીવને લઈ મહિલાઓએ પોતાના વેદના કેમેરા સમક્ષ રજૂ કરી હતી। અમે વિવેકાનંદ સોસાયટીમાંથી બધી લેડીઝો અમારા છોકરા જોઈ સ્કૂલમાં બે છોકરાઓને એક્સિડન્ટ થયો એટલા માટે આંદોલન કરવામાં આવ્યું, રસ્તો નહીં બને તો પુલ તોડવામાં આવશે, અમારો આંદોલન આગળ ચાલુ રહેશે। શું માંગણી છે તમારી? બસ અમારો રસ્તો જોઈએ, બીજું કાંઈ નહીં જોઈએ। અમે 10 દિવસ પછી જો નહીં રસ્તો મળે તો ફરીથી આ આંદોલન ચાલુ કરવામાં આવશે, અને અમારો આંદોલન નેતાઓ આવશે તો ખસવાનો નથી। શું શું મુશ્કેલી શું પડે બેન? બસ મુશ્કેલી એ પડે છે કે છોકરાઓને સ્કૂલ જતા કોઈના છોકરાને એક્સિડન્ટ થાય પડી જાય તો કોણ જવાબદારી લેશે? નેતાઓ લેશે? કારણ કે અમારે ધાનેરા બે ગામમાં વેચાઈ ગયું કે આ બાજુ સ્કૂલો આ બાજુ સ્કૂલો, અમારા બાળકો ખૂબ જોખમમાં મુકાઈ ગયા, અમારે જો આગળ પાસે હેડવાનો રસ્તો નથી બાકી, એટલે અમે ખબર નથી કે સરકાર આવી રીતના અમને રોડ કરીને આપશે, એટલે અમારા બાળકો બધા માણસો ખૂબ બધા હેરાન થઈ ગયા, બધાના ઘેર ઘેર જઈએ, બધાના ઘેર ઘેર સાધન હોતા નથી, એટલે બાકી આવી રીતના સીડી મૂકીએ તો અમે સીડી અમારે માન્યતા નથી, આગળ પાછળના કોઈ ઢાળ નથી, અમારી કોઈ સેફ્ટી નથી, એટલે સરકારને અમે ખાસ વિનંતી કરીએ કે અમને કોઈ નાના મોટો 5 ફૂટનો રસ્તો કરી આપો, એથી અમારે સરકારનો ખૂબ ખૂબ આભાર। ઓવરબ્રિજને પસાર કરવા માટે બંને બાજુ લોખંડની સીડી મૂકવામાં આવી રહી છે, જોકે લોખંડની સીડીની ચઢાઈ ઊંચી હોવાને કારણે બાળકો તેમજ વડીલો અકસ્માતનો ભોગ બની શકે તેમ છે। યોગ્ય સુવિધાયુક્ત તમામને ધ્યાને રાખી ઢાળવાળી સીડી બનાવવા માટેની માંગ થઈ રહી છે।